નમસ્કાર ઓનલાઈન શિક્ષણ અંતર્ગત શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા વતી હાર્દિક સ્વાગત છે ધોરણ વિષય ગણિત પ્રકરણ આપો અને આપણે નંબર ઉપર પહોંચ્યા હતા દુકાનદાર રફી પાસે એકસો ત્રેપન મીણબત્તી હતી પારસે બીજી વધારે બસો સાડત્રીસ મીણબત્તી આપી હવે રફીક પાસે કુલ કેટલી મીણબત્તી થઈ હવે મિત્રો તમારી પાસે બે ચોકલેટ હોય અને કોઈ તમને એક ચોકલેટ આપે તો તમે સરવાળો કરો કે બાદ બાકી કરો હા તો તમે બે ને એક ત્રણ એટલે કે સરવાળો કરો એવી જ રીતે અહીં દુકાનદાર રફી પાસે એકસો ત્રેપન મિન બનતી હતી અને પારસે તેને આપી આપી એટલે ઉમેરવાની આવે ત્રણસો સાડત્રીસ મિનિટ આપી તો બંનેનો સરવાળો આપણે અહીં કરવાનો છે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ દાખલા ગણવાના છે સાત ને ત્રણ કેટલા થાય સાત ને ત્રણ થાય દસ આઠ નવ દસ દસ ની સોન વધી આવી એક આ જે વધી છે એને પણ આમાં ઉમેરી લેવાની છે ત્રણ ને એક ચાર ચાર ને પાંચ નવ બે ને એક ત્રણ આ રીતે નીચે આપેલી વાર્તા કોયડાઓ ઉકેલો દરેક કોયડો વાંચો તમારા શબ્દોમાં તેને ગોઠવો જવાબ લખતા પહેલાં તેના વિશેનું અનુમાન કરો ટ્રેનના એક ડબ્બામાં ત્રણસો લોકો બેઠા છે બીજા ડબ્બામાં એકસો લોકો બેઠા છે તો એકંદરે બંને ડબ્બામાં કુલ કેટલા લોકો બેઠા હશે જ્યારે કુલ કરવાનો આવે ત્યારે બંનેનો સરવાળો એકબ્બામાં એકસો ઓગણત્રીસ તો બંનેના ભેગા થઈને કેટલા લોકો થાય તો એકસો બત્રીસનો નો સરવાળો એકસો ઓગણત્રીસ સાથે કરવાનો સોનુએ એકસો આડત્રીસ કાંકરા મેળવ્યા કરીમે ચુમ્માલીસ કાંકરા મેળવ્યા તો હવે તેમણે કુલ કેટલાક આકરા મેળવ્યા હશે કુલ આવ્યું એટલે બંનેનો સરવાળો કરવાનો એકસો એકસો આડત્રીસ એને એકમ અને દશક એટલે ચુમ્માલીસ આઠ ને ચાર બાર બારનો બગડો વધી આવી એક ત્રણ ને એક ચાર ચાર ને ચાર આઠ અને એક અહીંયા કાંઈ ન હોય તો આપણે શું મૂકી શકીએ મીંડું મૂકી દઈએ એટલે આપણે ભૂલ પડે નહીં શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને ક્યાં ફળો ગમે તેની નોંધ રાખી જે વિગતો મળી તે આ પ્રમાણે છે હવે છોકરીઓ છે એને એકસો છત્રીસ છોકરીઓને નારંગી ભાવે છે બસો ચાલીસ છોકરીઓને કેરી ભાવે છે તો બંનેનો સરવાળો કુલ છે એટલે બંનેનો સરવાળો કરવાનો આવશે તો છ ને જીરો છ ત્રણ ને ચાર સાત બે ને એક ત્રણ એવી જ રીતે છોકરાઓમાં એકસો અઠ્યાવીસ છોકરાઓને નારંગી ભાવે છે બસો તેતાલીસ છોકરાઓને કેરી ભાવે છે તો કુલ એટલે બંનેનો સરવાળો આઠ ને ત્રણ અગિયાર અગિયારનો એકડો વધી આવી એક બે ને એક ત્રણ ત્રણ ને ચાર સાત અને બે ને એક ત્રણ હવે શું કરવાનું છે આનું કુલ પણ અહીંયા લખવાનું છે આનું ટોટલ અહીંયા લખવાનું છે આનું ટોટલ અહીંયા લખવાનું છે આનું ટોટલ અને આનું ટોટલ આ બંનેનું ટોટલ અહીંયા સરખું આવશે જુઓ જી આ જે ટોટલ છે છ ને આઠ ચૌદ નો ચોગડો વધી આવી એક ત્રણ ને એક ચાર પાંચ અને છ અને એકને એક બે ને બે ચાર બંનેનો સરવાળો ચાર ને ત્રણ સાત છ ને આઠ ચૌદ નો ચોગડો વધી આવી એક બે ને એક ત્રણ ત્રણ ને ચાર સાત એવી જ રીતે આનો સરવાળો કરશું આપણે છ ને એક સાત સાત ને સાત ચૌદ ચૌદનો ચોગડો વધી આવીએ એક ચાર ચાર ને ત્રણ સાત હવે અહીં આપણે કેટલાક સવાલો આપેલા છે એના જવાબો તમારે જાતે તમારે લખવાના છે અહીં કેટલાક સરવાળા આપેલા છે આ પાંચ સરવાળા છે જે મેં તમને ગૃહ કાર્યમાં ગણવા માટે આપેલા અગાઉ અહીં સરવાળ આપણે નવ ને ત્રણ બાર બારનો બગડો વધી આવી એક ને એક બે બે ને બે ચાર ત્રણ ને ત્રણ છ એવી જ રીતે છ ને ચાર દસ દસ ની શૂન્ય વધી આવી એકના એક ત્રણ ને ચાર સાત અહીં છ ને ત્રણ સાત આઠ નવ અને છ ને પાંચ અગિયાર અગિયારનો એકડો વધી આવી એક ત્રણ ને એક ચાર ચાર ને ચાર આઠ અહીં સાત ને આઠ કરોજી સરવાળો આંગળીથી તમારે મારી સાથે કરવાનો છે સાતને ને આઠ પંદર પંદરનો પાછળ વધી આવી એક બે ને એક ત્રણ ત્રણ ને ચાર સાત આ વધીને આમાં ઉમેરી દેવાની છે બે ને એક ત્રણ ત્રણ ને ચાર સાત ચાર ને બે છ છસો પિંચોતેર છેલ્લે આવી રીતે જવાબ પણ તમારે બોલવાનો છે છસો જેથી તમને એકસો થી હજાર અંક શબ્દમાં પણ બોલતા આવડી જશે ચાર ને બે છ જે તમારે રમવાની છે ઘરે મિત્રો સાથે તમારે આ રમત રમવાની અહીં ઓગણસા છે તો જો આવી રીતે આપણે ઉમેરી શકીએ પચાસ માં નવ ઉમેરી શકી ત્રીસ માં ઓગણત્રીસ ઉમેરી શકી ચાલીસમાં ઓગણીસ ઉમેરી શકી અને ઓગણસાઠમાં ઝીરો ઉમેરી શકી ગમે તે રકમ આપણે લખી શકીએ છીએ ઇઠોતેર હોય તો સિત્તેરમાં આઠ ઉમેરી શકી પચાસમાં અઠ્યાવીસ ઉમેરી શકી ત્રીસમાં અડતાલીસ ઉમેરી શકીએ અને અડતાલીસમાં ઇઠોતેરમાં સોરી ઝીરો ઉમેરી એટલે ઇઠોતેર ત્યાંશી હોય તો એસીમાં ત્રણ ઉમેરી ચાલીસમાં તેતાલીસ ઉમેરી શકી પચાસમાં તેત્રીસ ત્યાંશીમાં ઝીરો કોઈપણ સંખ્યાનો સરવાળો કરો જવાબ ત્યાંસી આવો જોઈ નવ્વાણું હોય તો નેવુંમાં નવ ઉમેરીએ તો નવાણું થાય પછી સાઠમાં આ વસ્તુ છે એ પરીક્ષામાં પૂછાતી નથી કોઈપણ તમે અંક લખી શકો કે જેનો સરવાળો નવ્વાણું થતો હોવો જોઈએ સાઠમાં ઓગણચાલીસ ઉમેરીએ તો નવ્વાણું થાય પચાસમાં ઓગણપચાસ ઉમેરીએ તો નવાણું થાય અને નવ્વાણુંમાં ઝીરો ઉમેરીએ તો નવ્વાણું થાય એકસો બે હોય તો સોમાં બે ઉમેરીએ બારમાં નેવું ઉમેરીએ બાવીસમાં એસી ઉમેરીએ અને બાવનમાં પચાસ ઉમેરીએ અડતાલીસ હવે તમે આ કોયડો ઉકેલી શકશો વર્તુળમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ સંખ્યાઓ એવી રીતે લખવાની છે કે એનો સરવાળો દરેક બાજુથી થી થાય તો જો મેં આવી રીતે કર્યું છે ચાર ત્રણ પાંચ એટલે ચાર ને ત્રણ સાત સાત ને પાંચ બાર બાર સરવાળો આવી ગયો અહીંથી જોઈએ ચાર ને બે છ છ ને છ બાર આવી ગયો સરવાળો અને અહીંથી જોઈએ તો પાંચ ને એક છ છ ને છ બાર જુઓ તમે એક સંખ્યા ફરી રિપીટ થઈ નથી એવી રીતે મેં એનો સરવાળો બાર કર્યો છે અહીં કેટલાક સરવાળા આપેલા છે પરંતુ આ સરવાળા મેં તમને નોટબુકમાં ગણવા આપેલા છે આ મૌખિક રીતે પણ કરવાના છે તો પાંચ ને જીરો પાંચ સાત ને બે આઠ ને નવ પંચાણું થાય તો સિત્તેર એસી નેવું સો એકસો દસ ને એકસો સોરી નેવું માં સો એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ અને એકસો પચાસ નેવું માં નાખીએ એમ ના કરવું હોય તો આવી રીતે પણ કરી શકાય ઝીરો જીરો જીરો છ ને નવ પંદર અહીં સરવાળો કર્યો છે પાંચ ને ત્રણ છ સાત આઠ અને ત્રણ ચાર અને પાંચ અહીં ગોઠવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે રકમ ગોઠવવામાં આ ત્રણ છે જે એક જ અંકની સંખ્યા છે તો આગળ મીંડું મૂકી દેવાનું સરવાળો કરીએ ને ત્યારે એટલે ભૂલ થાય નહીં આપણે કોઈ પણ સંખ્યાની આગળ ગમે એટલા જીરો લખા લગાડીએ તો એ સંખ્યા છે એની કિંમત એ જ રહે બરાબર પાછળ મીંડું લગાડીએ આ ત્રણની પાછળ મીંડું લગાડીએ તો ત્રીસ થઈ જાય પરંતુ આગળ લખા લગાડીએ મીંડું તો એ ત્રણની ત્રણ જ રકમ રહે અને આપણે ભૂલ પણ થાય નહીં સરવાળામાં ચાલીસ એકત્રીસ ને નવનો સરવાળો કરવાનો હોય તો નવ એક અંકની સંખ્યા છે જુઓ જોઈએ આ બે અંકની છે આ બે અંકની છે તો આપણે નવ આગળ શૂન મૂકી દેવાની શું મૂકી દેવાનું શૂન એટલે આપણે જીરો મૂકી દઈએ એટલે આપણે ભૂલ પડે નહીં સરવાળામાં નવ ને એક દસ દસની શૂન વધી આવી એક એક એટલે જીરો છે એટલે એક એક ને ચાર પાંચ છ સાતને ને આઠ એસી જવાબ આવી ગયો પાંચસો છસો ને સાતસો ચારસો હોય અને સાડા ત્રણસો હોય તો જો શૂન્ય ને શૂન પાંચ ને જીરોનો સરવાળો પાંચ અને ચાર ને ત્રણ સાત જીરો 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 સાત ને બે આઠ અને નવ છ ને એક સાત અહીંયા ત્રણસો એસી ને બસો દસ હોય તો શૂન્યને શૂન્ય શૂન્ય આઠ ને એક નવ ત્રણ ને બે પાંચ અહીં પાંચ ને જીરો આરે સરવાળો કરીએ તો જીરો પાંચનો જીરો આરે સરવાળો કરી તો પાંચ સોરી પાંચનો જીરો આરે સરવાળો કરીએ એટલે પાંચ પાંચનો પાછો ઝીરો આરે સરવાળો કરીએ એટલે પાંચ અને છ ને બે સાત અને આઠ કોઈ પણ સંખ્યાનો તમે જીરો આરે સરવાળો કરો ને ત્યારે ઈનો ઈની જે રકમ છે એ જવાબ આવે દાખલા તરીકે બે છે એનો સરવાળો ઝીરો આરે કરો તો બે જ આવે ત્રણ છે એનો જીરો આરે સરવાળો કરો તો ત્રણ જ આવે બાદ બાકીમાં છે તો આ સરવાળાની વાત થઈ બાદ બાકીમાં જીરો આરે તમે બાદ કરો તો પણ એની સંખ્યા આવે ફક્ત એક ગુણાકારમાં તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જ્યારે જીરો આરે કરો ત્યારે જવાબ જીરોમાં આવે આ વસ્તુ યાદ રાખવાની દાખલા તરીકે પાંચ ગુણ્યા જીરો કરું તો જવાબ આવે જીરો અહીં આઠ ને જીરો તો કે આઠ જીરો ને બે બે અને છ ને એક સાત સાતસો અઠ્યાવીસ અહીં જો અહીંયા બે બે અંકની રકમ છે અહીં ત્રણ અંકની તો આપણે આ બે અંકની રકમ છે ને એને આગળ મૂકી દેવાની એટલે ભૂલ પડે નહીં નવ ને ઝીરો નવ છ ને પાંચ અગિયારનો એકડો વધી આવી એક ને એક બે અહીં સરવાળો કરી તો જો આ ત્રણ છે એક અંકની જ છે તો આપણે આગળ શૂન્ય મૂકી દેવાની ત્રણ ને છ નવ નવ ને સાત સોળ સોળનો છગડો વધી આવી એક ત્રણ ને ચાર પાંચ છ સાત અને આઠ એટલે છ્યાસી હવે મોહનની બેગ શોધો અને તમારો જવાબ ચકાસો ઉપરના ખાનાઓમાં લખેલી સંખ્યાઓ કે જેઓ જવાબ છે તેની નીચે લીટી દોરો આપણે શું કરવાનું છે આપણે જવાબ શોધવાનો છે તો અહીં આપણે અહીં ઉપર જે જવાબ આવેલા છે ને એના ક્રમ પ્રમાણે ગોઠવવાનું જો પંચાણું પછી એકસો પચાસ પછી અઠાવન આવ્યો છે તો અઠાવનમાં લેવાનું પછી એસી માં આવ્યું છે તો એસીમાં લઈ લેવાનું એસી પછી સાતસો આવ્યો છે જવાબ સાતસો પચાસ આવ્યો છે પછી સાતસો નેવું પાંચસો નેવું અહીંયા જો ઉપર જવાબ આપેલા છે ને અહીં જોતું જવાનું આઠસો પંચાવન પછી જવાબ આવ્યો છે સાતસો તો સાતસો માં લેવાનું બસો ઓગણીસ બસો માં લેવાનું અને બેક સુધી પહોંચી ગયા આપણે છ્યાસી હવે કાજની રમત એક દિવસે બંશરી અને ગોપુ રમતા હતા બંશ્રીએ સંખ્યા લખેલા ત્રણ કાર્ડ ગોપુને આપ્યા તેણે એ કાર્ડને બે રીતે ગોઠવ્યા તમે આ બે રીતે રીતો સિવાય બીજી રીતે આ કાર્ડ ગોઠવી શકો છો જો એને કાર્ડ કેવી રીતે ગોઠવ્યા છે એકસો ને એકસો વીસ તો બાદ કઈ લે ત્રીસ એકસો પચાસમાં ત્રીસ બાદ કર્યા તો વીસ જો આડાવડા ગોઠવ્યા છે ત્રણ કાર્ડ છે એકસો પચાસ એકસો વીસ અને ત્રીસ તો પહેલાં એકસો પચાસમાંથી વીસ બાદ કર્યા અને પછી એકસો પચાસમાંથી ત્રીસ બાદ કર્યા એવી રીતે બંશરીએ તેમને આ રીતે ગોઠવ્યા જો એકસો વીસ આમે ગોઠવી શકાય એકસો વીસ છે એનો સરવાળો કરી નાખો ત્રીસ સારું એટલે એકસો પચાસ અને ત્રીસનો પાછો સરવાળો એકસો વીસ સારે સારખો તો એકસો પચાસ આવી રીતે તમે રમત રમી શકો દાખલા તરીકે ત્રણ કાચ છે પચાસ સિત્તેર વીસ તો પહેલાં આપણે પચાસ ને વીસનો સરવાળો કરી તો એ સિત્તેર જવાબ આવે અને પછી ઊંધું કર નાખી વીસ ને પચાસનો સરવાળો કરાય તો પણ જવાબ સિત્તેર આવે અહીં પચાસ વીસ સિત્તેર હોય તો સિત્તેરમાંથી પહેલાં પચાસ બાદ કર્યા એકવાર એટલે વીસ જવાબ આવ્યો અને પછી સિત્તેરમાંથી વીસ બાદ કર્યા તો જવાબ શું આવ્યો પચાસ જુઓ તમે અહીં એક વસ્તુ જોવા મળે છે કે આ બંનેનો આમ સરવાળો કરી કે આમ સરવાળો કરી બંનેનો જવાબ તો સરખો જ આવે છે તમે પચાસમાં વીસ નાખો કે વીસમાં પચાસ નાખો જવાબ તો સિત્તેર જ આવે પરંતુ સિત્તેરમાંથી તમે એકવાર પચાસ બાદ કરો તો વીસ આવે નહીં સિત્તેરમાંથી વીસ બાદ કરો તો પચાસ જવાબ આવે હવે અહીં ત્રીસ બેતાલીસ અને બાર કાઢ બાર નંબર ત્રણ કાર્ઠ છે તો આપણે પહેલાં એકવાર ત્રીસ ને બારનો સરવાળો કરશું એટલે જવાબ બેતાલીસ આવશે અને બીજી વાર બારનો સરવાળો ત્રીસ હારે કરશું તો પણ જવાબ બેતાલીસ આવશે હવે અહીં આપણે એકવાર બેતાલીસમાંથી ત્રીસ બાદ કરીએ તો બાર જવાબ આવે ને એકવાર બેતાલીસમાંથી બાર બાદ કરીએ તો ત્રીસ જવાબ આવશે તો અહીં આપણું પ્રકરણ ત્રણ આપો અને લો પૂર્ણ થાય છે ધન્યવાદ